સમય પસાર થતો જાય તેમ બધું બદલાતું જાય તે સહજ છે જે કાલે હતું તે આજે નથી અને જે આજે છે તે કાલે નહીં હોય સૃષ્ટિનો આ ક્રમ છે અને તેનો પ્રામાણિકપણે સ્વીકાર કરવાનો જ રહ્યો પણ શું ગઈકાલે જે જેમ હતું તે તેમ જ નવા રૂપે રંગે આવે છે મૂળ હાર્દને યથાર્થ રાખવામાં આવે છે ના બદલાય છે ઘણું પણ તેની બળકટતા ઘટતી જાય છે આપણે શીર્ષક બદલીએ છીએ નામ નવું રાખી દઈએ છીએ પણ જે પહેલાં થતું હતું તેમ જ આજે પણ થતું રહે છે આપણો ભૂતકાળ ભવ્ય હતો તેનું એક કારણ એ કે ત્યારે પણ આજે છે તેવી જ વ્યવસ્થાપન પદ્ધતિઓ હતી આજે છે તેવી જ ટેકનિક્સ પણ હતી હા આપણે વિકસ્યા છીએ પણ ભૂતકાળની વિરંગ પરંપરાના પ્રમાણમાં તો બહુ થોડા ત્યારે પણ ક્રાઇસિસ મેનેજમેન્ટ કે રિસોર્સ મેનેજમેન્ટ કે સ્ટ્રેટેજિક પ્લાનિંગ એવું બધું હતું તો હરું ત્યારે પણ મોટા યુદ્ધો લડાતા ત્યારે પણ સર્જિકલ સ્ટ્રાઇક થતી જ માત્ર તેને આવા આકર્ષક જાર્ગન્સના લેબર ન લાગતા થતું બધું પણ શક્યત નિયમો પાળીને સાધન સ્ત્રોતોનું અદ્ભુત વ્યવસ્થાપન હતું જ ત્યારે કહો ને કે રિસોર્સ મેનેજમેન્ટ એ બુદ્ધ પુરુષોની કાબેલિયત હતી અને એમાં ઉમદા માનવીય ગુણોના દર્શન પણ થતાં જ આપણા અવતાર પુરુષ શ્રી કૃષ્ણનું જીવન તો આજનું આખું મેનેજમેન્ટનું શાસ્ત્ર જ શીખવે છે કુરુક્ષેત્રના યુદ્ધમાં રોજ સંધ્યાકાળ પછી યુદ્ધ બંધ થાય ત્યારે તમામ સૈનિકો અને સેનાપતિઓ પોતપોતાના પક્ષે ઘાયલોની સેવા શુશ્રૂષામાં પરોવાઈ જતા ઉચ્ચ સેના નાયકો વળતી સવારના યુદ્ધની વ્યૂહરચનામાં ગૂંથાઈ જાય ત્યારે શ્રી કૃષ્ણ પોતાના કશાજ વાંક ગુના વિના માત્ર આ યુદ્ધખોર માણસોના કારણે જખમી થયેલા અશ્વોની સાર સંભાળ લેવામાં પરોવાઈ જતા યજ્ઞ જ્યારે થયો ત્યારે કૃષ્ણે આ યજ્ઞમાં અતિથિઓના એઠા વાસણો એકઠા કરવાનું અને તેને સાફ કરવાનું કામ સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું કૃષ્ણ ખુદ ડિગ્નિટી ઓફ લેબર જીવ્યા છે રાજા ઉદયનની રાણીએ ભગવાન બુદ્ધના સંગને પાંચસો ચાદર ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી ચાદરની આ ભેટ ભીખું આનંદ લેવા આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું આટલી બધી ચાદરોનું તમે શું કરશો ભીખુ આનંદ કહે જે શિષ્યોની ચાદર ફાટી ગઈ છે એમને અમે આ નવી ચાદરો બદલી આપીશું આ સાંભળીને રાજાએ બીજા કેટલાક સવાલ પૂછ્યા શિષ્યોની ફાટી ગયેલી ચાદરોનો નિકાલ તમે કેવી રીતે કરશો એ એમાંથી અમે બેસવા માટે નાના નાના આસન બનાવીશું તો બેસવા માટેના જૂના આસનનું પછી શું કરશો ભીખુએ કહ્યું એમાંથી સારા ભાગના ટુકડા કરી તેને અલગ કરી એમાંથી ઓશિકાના કવર બનાવીશું અચ્છા તો પછી ઓશિકાના જૂના કવરનું શું કરશો એવા કવર એકત્રિત કરીને એમાંથી કેટલાકનો ઉપયોગ સફાઈ કરવાના પોતા તરીકે કરીશું અને સાવ જળી ગયા હોય એવા કવરને ગાટલા ભરવા માટે ઉપયોગમાં લઈશું રાજા હજુ પ્રશ્નોનો દોર ચલાવતા જ રહ્યા જૂના નક્કામાં થઈ ગયેલા ગાટલા અને જૂના સફાઈ કરવાના પોતાનો નિકાલ કેવી રીતે કરશો ભીખુએ કહ્યું અમે એમાંથી પાવડર બનાવીશું અને એ પાવડરને ચૂનાની સ્લરીમાં મિક્સ કરીને પછી એ મટિરિયલમાંથી દીવાલ પર પ્લાસ્ટર કરીશું આ બધા જવાબોની શૃંખલા સાંભળી રાજા ખૂબ જ પ્રભાવિત થયો ને પૂરા માન સાથે આનંદને પાંચસો ચાદર સાથે વિદાય આપી પ્રાપ્ય સંસાધનોનો કુનેપૂરક પૂરક ઉપયોગ કરવો એ માનવીય કાબેલિયત છે આ કાબેલિયત યુગો પુરાની છે એ ભૂલવા જેવું નથી મોટા યુદ્ધો લડાયા પણ નિયમો પાળીને લડાયા સાધન સ્ત્રોતોનું અદ્ભુત વ્યવસ્થાપન પણ ત્યારે થયું સ્વીકારવું પડે કે રિસોર્સ મેનેજમેન્ટ એ બુદ્ધ પુરુષોની કાબેલિયતનો વિષય છે અને આમ જોઈએ તો આ જ આપણી સંસ્કૃતિ છે सहारा ढूता है तू किसका सहारा